चलो नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला सेशन नी अंदर आपणे IUPAC नामकरण शीखवा माटेना नियमो भण्या हता। एमां पहेलुं आपणे नॉर्मल आल्केन सरल श्रृंखलावाला, पछी आपणे शाखित आल्केननुं नामकरण कर्युं, चक्रीय संयोजननुं नामकरण कर्युं अने बेन्झीन अने तेना व्युत्पन्ननुं आपणे शुं कर्युं नामकरण कर्युं। हवे IUPAC जे कंई पण नियमो छे એ બધા જ આમની અંદર શું થઈ ગયા છે, ઇન્ક્લુડ થઈ ગયા છે, બરાબર। તો આપણે કેટલાક નામો એની પ્રેક્ટિસ કરીએ, કેમ કે IUPAC નામકરણ જ્યાં સુધી તમે રસાયણ વિજ્ઞાન અને કાર્બનિકનો અભ્યાસ કરશો ત્યાં સુધી IUPAC નામકરણ આવવાના છે, એટલે આપણે IUPAC નામકરણ આવડવા જોઈએ। તો કેટલાક નામોની આપણે શું કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ। આજે મેં ઉદાહરણો લખ્યા છે ને, એ બે ઉદાહરણોની હું તમને સીટ MCQ સોરી આની જે સીટ છે PDF તમને મોકલી આપીશ, PDF હું તમને મોકલી આપીશ, તમારે જોઈને પ્રેક્ટિસ કરવાની છે, અત્યારે હું તમને બધા કરાવું છું। ચાલો હવે પહેલું આપણને આપેલું છે, તો પહેલું કામ તો શું કરવાનું, તમે જો આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ નથી દેખાતો એટલે શાખિત આલ્કેન છે, લાંબામાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા પસંદ કરશો તો 1 2 3 4 5 6 અને 7, 1 2 3 4 5 6 અને 7, અહીંયા પણ 7 થાય છે ને। તો હવે આપણે કઈ પસંદ કરશું, તો તમે જો કે આ પસંદ કરો ને તો એમાં આ એક શાખા અને બીજી શાખા છે, તમે આ પસંદ કરશો માની લો તો પણ એમાં બે જ શાખા થશે, બે સરખું જ છે। તમે જો અહીંયા પણ શાખા કોણ છે, મિથાઇલ છે, અને આવડો આ ભાગ છે એટલે કોણ છે, સેકન્ડરી બ્યુટાઇલ છે। તમે સીધી શૃંખલા લેશો તો પણ સેકન્ડરી બ્યુટાઇલ છે અને મિથાઇલ છે, બે પોઝિશન સરખી છે એટલે કોઈ પણ એક લઈ શકાય, બેમાં સરખું છે। ચલો સીધી શૃંખલા લઈએ તો 1 2 3, ગનનો સેટ જોવો પડે 4 5 6 અને 7, 7 કાર્બન એટલે હેપ્ટેન, 3 અને 4 નંબર ઉપર આવશે, આ બાજુથી નંબર આપીએ તો શું થશે, 4 અને 5 ઉપર આવશે, બરાબર। એટલે નાનો ગનનો સેટ આપણે પસંદ કરવો પડે, કેમ કે બહુ વિસ્થાપિત છે, એટલે જો મૂળ કોણ થઈ ગયું હેપ્ટેન, એના 3 નંબર ઉપર મિથાઇલ અને 4 નંબર ઉપર કોણ છે, દ્વિતીય બ્યુટાઇલ છે, સેકન્ડરી। અને આપણે કીધું હતું ભાઈ સેકન્ડરી હોય ને એમની અંદર સેકન્ડરી સંખ્યાદર્શક ગણાતું નથી, એટલે એ પણ લખી શકે, અથવા તમે એનું પેટા નંબરિંગ કરો તો પેટા નંબરિંગમાં જો આનું નામ શું છે, 1 2 3 એટલે પ્રોપાઇલ, અને 1 નંબર ઉપર શું છે, મિથાઇલ, એટલે 1-મિથાઇલ પ્રોપાઇલ એ આના 4 નંબર ઉપર છે, આના 4 નંબર ઉપર છે 1-મિથાઇલ પ્રોપાઇલ, અને અહીંયા કોણ છે, મિથાઇલ। તો આનું નામકરણ આપણે આ રીતે કરી શકીએ, 3-મિથાઇલ છે, પછી આ 4, બરાબર। કૌંસમાં આપણે શું લખી શકીએ, તો કે 1-મિથાઇલ પ્રોપાઇલ થશે ને, બેમાં મિથાઇલ તો સરખા છે પણ અહીં પ્રોપાઇલ છે એટલે આને પહેલાં લખશું આપણે, આવું પેટા નંબરિંગ કરી શકાય, અથવા આની જગ્યાએ હું લખી શકે તો કે દ્વિતીય બ્યુટાઇલ પણ તમે લખી શકો છો, તમારી પાસે આ ઓપ્શન પણ છે, સેકન્ડરી બ્યુટાઇલ આ પણ તમારી પાસે ઓપ્શન છે, અને પછી 7 કાર્બનની શૃંખલા એટલે હું લખાય હેપ્ટેન। ચાલો આવું થશે, 7 કાર્બનની શૃંખલા, એના 3 નંબર ઉપર મિથાઇલ અને 4 નંબર ઉપર 1-મિથાઇલ પ્રોપાઇલ સમૂહ લાગેલો છે। ચાલો બીજું નામકરણ કરીએ, તો આમાં એક ડબલ બોન્ડ ક્રિયાશીલ છે, જો ક્રિયાશીલ સમૂહ છે એટલે હંમેશા એને મુખ્ય શૃંખલાનો ભાગ બનાવવો પડે, 1 2 3 4 5 6 7 ને 8, આ બાજુ આવશે 1 2 3 4 5 6 ને 7 થાય, આ બાજુ જશો એટલે 5 4 6 અને 7 થશે, એટલે હંમેશા આપણે આ શૃંખલા જ પસંદ કરવી પડશે, હંમેશા આ શૃંખલા પસંદ કરવી પડશે। અને આપણે જાણીએ છીએ કે ક્રિયાશીલ સમૂહ હાજર હોય ને તો હંમેશા ક્રિયાશીલ સમૂહ જે બાજુથી નજીક પડે ને એ બાજુ નંબર આપે, એટલે 1 2 3 4 5 6 7 અને 8, 8 કાર્બન એટલે ઓક્ટેન, એના 2 નંબર ઉપર શું છે, ઇન, એટલે નામ શું થશે, ઓક્ટ 2-ઇન, આ તો થઈ ગયું। હવે એમાં તમે જો 2 નંબર ઉપર મિથાઇલ છે, 7 નંબર ઉપર મિથાઇલ છે, પછી આ કોણ છે, ઇથાઇલ સમૂહ છે, અને આ કોણ છે, આઇસોપ્રોપાઇલ સમૂહ છે, બરાબર। આઇસોપ્રોપાઇલ કહેશો તો પણ ચાલશે, અથવા આને હું કહેશું પેટા નંબરિંગ કરો તો 1-2 એટલે 1-મિથાઇલ ઇથાઇલ પણ કહી શકીએ છીએ આપણે, બરાબર, પણ આપણે ઓળખીએ છીએ તેને આઇસોપ્રોપાઇલ તરીકે પણ આપણે લખી શકીએ છીએ। ચલો ઇથાઇલનો ઈ આવે, આઇસોપ્રોપાઇલનો આઈ ગણાય, કેમ કે સંખ્યા બતાવતો નથી, સંખ્યાદર્શક પૂર્વક હોય એ ન ગણાય, આ બંધારણ દર્શક છે એટલે એ ગણાશે, એટલે જો ઈ
પછી આઈ અને પછી કોણ આવશે એમ તો ચાલો હું આવશે તો જો પાંચ નંબર ઉપર ઇથાઇલ ચાલો એ થઈ ગયું પછી બીજું કોણ છે તો કે પાંચ નંબર ઉપર આઈસો પ્રોપાઇલ ત્રણ કાર્બન છે એટલે આઈસો પ્રોપાઇલ સમૂહ વચ્ચે લાગેલો છે અને ત્યાર પછી અહીં વચ્ચે કોણ આવશે તો કે બે અને સાત ઉપર મિથાઇલ સમૂહ એટલે ટુ સેવન ડાય મિથાઇલ તમને એમ થાય ડી ન ગણાય પણ ડાય એ સંખ્યા દર્શક છે એટલે એને ગણાય એનો શું ગણાશે એમ ઈ આઈ અને એમ આ રીતેનું નામકરણ કરી શકાય એટલે નામ શું થશે ફાઈ ઇથાઇલ ફાઈ આઈસો પ્રોપાઇલ ટુ સેવન ડાય મિથાઇલ ઓક ટુ ઇન ચાલો એ જ રીતે આપણે આગળ જઈશું તો જો અહીંયા ડબલ બોન્ડ છે અને અહીં ટ્રિપલ બોન્ડ છે તો હંમેશા એને મુખ્ય શૃંખલાના ભાગ જ બનાવવા પડે પણ આપણે જાણીએ છીએ કે ડબલ બોન્ડની ક્રિયાશીલતા વધારે એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન સાત કાર્બન થઈ ગયા સાત કાર્બન છે એટલે હેપ્ટ એના બે નંબર ઉપર ઇન અને ચાર નંબર ઉપર શું છે આઈન બરાબર એને આપણે પાછળ જ લખવા પડશે એના પર આ એક સમૂહ લાગેલો છે એટલે એનું નામ આપીએ વન ટુ થ્રી એટલે ટુ મિથાઇલ પ્રોપાઇલ થશે એ ક્યાં લાગેલો છે ત્રણ નંબર ઉપર એટલે નામ શું છે થ્રી બરાબર એમાં હું લખશું આપણે ટુ મિથાઇલ પ્રોપાઇલ કાઉન્સ ક્લોઝ કરી દઈશું પછી હું આવશે હેપ્ટેન હેપ્ટ પછી એમાં જો ત્રણ બે એટલે વન નંબર ઉપર શું છે ઇન આ વન અને ફોર નંબર ઉપર શું છે આઈન તો પહેલાં હું લખાય તો તમે જો કે આઈન છે ને એમાં આવું આવશે આઈન અને ઇનમાં શું આવશે આ રીતે તો પહેલાં ઇન લખાય ને પછી આઈન લખાય ભલે ક્રિયાશીલતાની વધારે છે પણ આલ્ફાબેટ પ્રમાણે પાછળ લખીએ તો કેટલા નંબર ઉપર વન ઇન થશે વન ઇન અને ફોર આઈન આઈનું નામ થશે જો થ્રી ઉપર ટુ મિથાઇલ પ્રોપાઇલ સમૂહ લાગેલો છે આ હેપ્ટેનની સાત કાર્બનની શૃંખલા છે એમાં વન નંબર ઉપર ઇન અને ચાર ઉપર શું છે આઈન છે એ જ રીતે તમે જો આ બંધારણ છે ને એમાં ક્વાઇસ લખેલું છે તો આને છૂટું પાડીએ તો આ સીએસસી કેટલી વાર કહેવાય બે વાર કહેવાય ચલો આ રીતે કરશું તો લાંબામાં લાંબી શૃંખલા થશે નંબરિંગ આપશો એટલે વન ટુ થ્રી અને ફોર ડબલ બોન્ડ સાઈડથી આપણે નંબર આપીશું એટલે શું થશે ચાર કાર્બન એટલે બ્યુટ એના ત્રણ નંબર પર મિથાઇલ એટલે થ્રી મિથાઇલ બ્યુટ વન ઇન આઈનું શું થશે આયુપીએસી નામ થશે ચાલો આ છે ને તમે જો નાઇટ્રોજન સાથે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે તો આપણે તર્સરીના નામકરણમાં કીધું હતું ખબર બેને વિસ્થાપિત લેવાના મુખ્ય શૃંખલા આપણી કોણ થશે તો કે આ થશે જો કેટલા કાર્બન છે એક બે ત્રણ ચાર ને પાંચ આમાં બે કાર્બન છે એટલે પાંચ કાર્બન થઈ ગયા પાંચ કાર્બનમાં નંબરિંગ આપો તો આ બાજુ આપો કે આ બાજુ બે સરખું થશે ચાર અને અહીં શું આવશે પાંચ નંબર ત્રણ નંબર ઉપર મિથાઇલ છે અને ત્રણ નંબર ઉપર આ સમૂહ લાગેલો છે બરાબર આ સમૂહ લાગેલો છે એટલે આપણે કહેશું જો પાંચ કાર્બન એટલે પેન્ટેન પેન્ટેન ઉપર શું છે એમાઇન થ્રી એમાઇન છે એટલે પાછળનો ભાગ શું થશે પેન્ટેન થ્રી એમાઇન પેન્ટેનના ત્રણ નંબર ઉપર શું છે એમાઇન છે પછી તમે જો ત્રણ નંબર ઉપર મિથાઇલ છે અને આના નાઇટ્રોજન ઉપર શું છે મિથાઇલ છે એટલે આપણે લખશું જો થ્રી મિથાઇલ પછી એન એન ડાય મિથાઇલ કેમ કે નાઇટ્રોજનને નંબર ન અપાય નંબર તો કાર્બનને અપાય એટલે ત્રણ નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ છે અને નાઇટ્રોજન ઉપર કેટલા છે બે મિથાઇલ છે એટલે થ્રી મિથાઇલ એન એન ડાય મિથાઇલ પેન્ટેન થ્રી એમાઇન ત્રણ નંબર ઉપર શું છે એમાઇન સમૂહ લાગે તમે આ બધાને ભૂલી જાઓ તો અહીં શું હોય એનએસ ટુ હોય તો પાંચ નંબર આ ત્રણ નંબર ઉપર શું લાગેલો છે એમાઇન લાગેલો છે આ રીતે નામકરણ કરી શકીએ ચાલો આમાં તમે જો ડબલ બોન્ડ બે છે તો નંબર આપે તો ઘરનો સેટ જોઈએ તો બે બાજુ સરખું છે તો આ બાજુ જે બાજુ નજીક પડી બાજુ જોઈએ ને તો બીજી પોસિબિલિટીમાં ક્રિયાશીલ સમૂહ ત્રણ ચાર અને પાંચ પાંચ કાર્બન એટલે પેન્ટ વન અને ફોર ઉપર શું છે ઇન વન અને ફોર એટલે પેન્ટ વન ફોર ડાઇન ડાય પ્લસ ઇન થશે ને અને એમાં જો બે નંબર ઉપર ક્લોરો અને ત્રણ નંબર ઉપર શું છે ઇથાઇલ તો શું આવશે ટુ ક્લોરો કેમ કે જો શૃંખલા પછી નાની મોટી નહીં જોવાનું ક્રિયાશીલ સમૂહને મુખ્ય શૃંખલાનો ભાગ બનાવવાનો શું આવશે થ્રી ઇથાઇલ પૂરું અને પછી કેટલા કાર્બન છે પાંચ એટલે પેન્ટ બરાબર એમાં વન ફોર ડાઇન સાથે લખશું એટલે ડાય પ્લસ ઇન એટલે શું થશે ડાઇન આનું આયુપીએસી નામ થશે અહીંયા તમે જો કે આ ત્રણ વાર આપેલું છે એનો મતલબ શું થશે આ એક વાર મિથાઇલ આ બીજી વાર મિથાઇલ અને આ ત્રીજી વાર મિથાઇલ હવે ઓએચ કેવો છે લટકતો સમૂહ છે એટલે ત્રણ કાર્બનની શૃંખલા થઈ ગઈ વન ટુ અને થ્રી થઈ ગયું તો બે નંબર ઉપર શું છે ટુ મિથાઇલ
અને પ્રોપેન શું થશે ટુ ઓલ પ્રોપેન શું થશે ટુ ઓલ થશે ઓકે અહીંયા તમે જો ડબલ બોન્ડ પણ છે અને એમાઇન પણ છે પણ એમાઇનની ક્રિયાશીલતા વધારે એટલે 1 2 3 4 થશે બરાબર ચાર કાર્બનની શૃંખલા છે એમાં બે નંબર ઉપર ઇન છે અને વન ઉપર એમાઇન છે એમાઇન મુખ્ય સમૂહ એટલે પાછળ લખશો પણ ઇનને પણ હંમેશા પાછળ લખવો પડે એ ક્યારેય આગળ લખાતો નથી એટલે શું થશે બ્યુટ ચાર કાર્બન ટુ ઇન વન એમાઇન બે નંબર ઉપર ઇન અને વન ઉપર શું છે એમાઇન જેને સંયુક્ત રીતે ઇમાઇન પણ કહેવાય ટુ ઇમાઇન વન લખવાની જરૂર નથી ચાલો અહીંયા તમે જોઈ શકો છો ડબલ બોન્ડની ક્રિયાશીલતા વધારે એટલે 1 2 3 અને 4 એમાં તમે જો 3 નંબર પર બ્રોમો 2 નંબર પર ક્લોરો પહેલા બી લખાય એટલે શું આવશે 3 બ્રોમો 2 ક્લોરો પછી 4 કાર્બન એટલે બ્યુટ અને 1 ઇન આ રીતે એનું શું લખાય IUPAC નામ લખાય જો જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું આપણે વધારે આવડશે ત્યાર પછી તમે જો કે અહીંયા તમને આપેલા છે એમાં બધા જ આલ્કેન છે કોઈ ક્રિયાશીલ સમૂહ દેખાતો નથી આમાં તમે જો CH3 CH2 CH3 2H5 CH2 આપણું ઉદાહરણ આવી ગયેલું છે જો બંને બાજુથી પોઝિશન કેવી છે સમાન છે એટલે નંબર કઈ બાજુ થાય આલ્ફાબેટ પ્રમાણે આ બાજુ થાય 1 2 3 4 5 6 અને 7 થશે એટલે 3 ઇથાઇલ 5 મિથાઇલ શું આવશે હેપ્ટેન 3 મિથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન આપણો પાંચમો નિયમ હતો બરાબર એમનું જુદાન છે સમાન પરિસ્થિતિ હોય તો ચાલો આમાં પણ આલ્કેન જ છે તમે જો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 અને 5 પાંચ કાર્બન એટલે શું થશે પેન્ટેન એના 2 અને 3 નંબર ઉપર શું છે મિથાઇલ નામ થશે 2 3 ડાયમિથાઇલ શું આવશે પેન્ટેન 2 3 ડાયમિથાઇલ પેન્ટેન બરાબર અહીંયા પણ તમને જો એક આલ્કેન જ આપેલું છે લાંબામાં લાંબી શૃંખલા 1 ઘનનો શેર જોવો પડે એટલે આ બાજુ નજીક પડશે એટલે નંબર આપશું જો આ બાજુ નંબર આપે એટલે શું થશે 2 આ બાજુ નંબર આપે એટલે જો 1 2 3 4 5 6 7 અને 8 ઘનનો શેર શું બનશે 2 5 6 આ બાજુ નંબર આપે એટલે 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 અને શું આવશે 8 અહીંયા ઘનનો શેર શું બનશે 3 4 અને 7 જો 3 4 7 પછી ઓલામાં શું બનશે 2 6 7 આવું બનશે ને સોરી 2 5 6 ઉપરનામાં શું બનશે 2 5 અને 6 અહીંયા શું બનશે 3 4 અને 7 ચાલો સરવાળો આ 7 ને 4 11 11 ને 14 થશે 6 ને 5 11 ને કેટલા આવશે 13 આવશે તો કયું સાચું થશે ઉપરનું થશે ઓકે તો આ પ્રમાણે આપણે IUPAC નામ લખીએ તો શું આવશે 2 5 6 ટ્રાયમિથાઇલ ઓક્ટેન ટ્રાયમિથાઇલ શું આવશે ઓક્ટેન આ રીતે આપણે એનું IUPAC નામકરણ કરી શકીએ ચાલો ત્યાર પછી 4 કાર્બન છે 1 2 3 4 બે ઇન છે 1 અને 3 ઉપર ઇન છે તો 4 કાર્બન એટલે શું થશે બ્યુટ બરાબર એના 1 અને 3 ઉપર શું છે ડાઈ ઇન એટલે શું લખાય સંયુક્ત રીતે ડાઇન લખવામાં આવે છે ચાલો ત્યાર પછી તમે જો બે છેડા ઉપર ટ્રિપલ બોન્ડ છે તો નંબર આપો તો બે પરિસ્થિતિ સમાન જ છે 4 અને 5 થશે 5 કાર્બન એટલે પેન્ટ એના 1 અને 4 ઉપર શું છે આ 1 અને પહેલા કોણ આવશે 4 શું આવશે ડાયા ઇન આઈન આવશે ને ડાય પ્લસ આઈન એટલે શું થશે ડાયા ઇન ઇન હશે તો ડાઇન અને ટ્રિપલ બોન્ડ હશે તો ડાયા ઇન ચાલો આમાં ડબલ બોન્ડની ક્રિયાશીલતા વધારે છે એટલે નંબર આપીએ તો 1 2 3 એના આધારે અપાય 4 નંબર થઈ ગયા ચાલો 2 નંબર ઉપર ઇથાઇલ અને 3 નંબર ઉપર મિથાઇલ છે એટલે 2 ઇથાઇલ 3 મિથાઇલ પછી શું આવશે બ્યુટ 2 ઇન આવું થશે ઓકે ચાલો ટ્રિપલ બોન્ડની ક્રિયાશીલતા કેવી છે વધારે એટલે 1 2 3 4 5 અને 6 6 થશે એમાં 4 નંબર ઉપર મિથાઇલ અને 4 નંબર ઉપર ઇથાઇલ પહેલા કોણ લખાય ઇથાઇલ એટલે શું થશે 4 ઇથાઇલ ઓકે પછી 4 મિથાઇલ પછી શું થશે 6 કાર્બન એટલે હેક્સ બરાબર અને 1 ઉપર શું છે આઈન હેક્સ 1 આઈન આ રીતે થશે ચાલો અહીંયા આપણે નંબર આપીએ તો જો 1 2 3 4 અને 5 3 નંબર ઉપર મિથાઇલ 2 વાર છે 3 3 ડાયમિથાઇલ થશે પછી 5 કાર્બન એટલે પેન્ટ 5 કાર્બન એટલે શું થશે પેન્ટ
અને એના વન નંબર ઉપર શું છે આઈન, પેન્ટ વન આઈન, આ રીતે એનું નામકરણ કરી શકીએ. ચાલો ત્યાર પછી આપણે આમને નામકરણ કરીએ તો જો ટ્રિપલ બોન્ડ છે, લાંબા લાંબી શૃંખલા થશે, આ વન ટુ થ્રી અને ફોર. તો તમે જો ત્રણ નંબર ઉપર મિથાઈલ, થ્રી મિથાઈલ થઈ ગયું, પછી એમાં એક નંબર ઉપર આઈન છે એટલે બ્યુટ વન આઈન, બ્યુટ વન આઈન થશે. ચાલો ત્યાર પછી તમે જો કે લાંબા લાંબી શૃંખલા આપણે આ પસંદ કરશું, બરાબર, એમાં ડબલ બોન્ડની ક્રિયાશીલતા વધારે, નજીક પડે એ રીતે નંબર અપાય, કેમ કે વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આપણે ગણનો સેટ જોવાનો નથી, હંમેશા વધુ ક્રિયાશીલ સમૂહને નજીકનો નંબર આપવાનો. ચાર નંબર ને પાંચ ઉપર મિથાઈલ છે, ચાર ઉપર એક વાર, પાંચ ઉપર કેટલી વાર છે, બે વાર, શું આવશે, ટ્રાય મિથાઈલ, બરાબર. પછી કેટલા કાર્બન છે, છ, એટલે હેગ્ઝ ટુ ઇન, શું આવશે, હેગ્ઝ ટુ ઇન, છ કાર્બન છે. અહીંયા તમે જો કે ડબલ બોન્ડ છે અને ટ્રિપલ બોન્ડ છે ને, તો અહીંયા આ બધા નંબર આપશો એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ, છ કાર્બન એટલે શું થઈ ગયું, હેગ્ઝ, બરાબર. આ હેગ્ઝના તમે જો વન અને થ્રી ઉપર ડાઇન છે એટલે વન થ્રી ડાઇન, બરાબર, અને ફાઈવ શું આવશે, આઈન, કેમ કે ડબલ બોન્ડની ક્રિયાશીલતા કેવી છે વધારે આપણને જોવા મળે છે. ચાલો પછી તમે જો કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે તો ઓએચ ધરાવતી લાંબા લાંબી શૃંખલા વન ટુ થ્રી, તો શું આવશે, ટુ ટુ ડાય મિથાઇલ, પછી પાંચ ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન અને વન ઓલ, આ રીતે આપણે લખી શકીએ. જો આ બધી પ્રેક્ટિસની વસ્તુ છે, જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો એટલા આઈયુપીએસસી નામકરણ વધારે વ્યવસ્થિત કરી શકીશો. આપણે આઈયુપીએસસી નામકરણ શીખવા કમ્પલસરી છે. ચાલો અહીંયા જો કીટોન સમૂહ છે, કીટોન જે બાજુ નજીક પડે એ રીતે વન ટુ થ્રી ફોર, આ ફાઈવ અને સિક્સ થશે, છ કાર્બન એટલે શું થશે, હેક્ઝેન, ત્રણ નંબર ઉપર શું છે, ઓન, અને ફાઈવ નંબર ઉપર શું છે, મિથાઇલ, એટલે ફાઈવ મિથાઇલ હેક્ઝેન, શું આવશે, થ્રી ઓન, શું થશે, થ્રી ઓન, આ એમનું આઈયુપીએસસી નામ થશે. ચલો આમાં પણ જો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે, ઓએચ છે ને, એટલે ઓએચ ધરાવતી લાંબા લાંબી શૃંખલા પસંદ કરીએ તો જો આ શૃંખલા પસંદ થશે, આમાં કાર્બન વધશે ને, એટલે જો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન, સાત કાર્બન એટલે શું થઈ ગયા, હેપ્ટેન, એમાં ચાર નંબર ઉપર ઇથાઇલ, પાંચ નંબર ઉપર બે મિથાઇલ, પહેલા કોણ આવશે, ઇથાઇલ, એટલે શું આવશે, ફોર ઇથાઇલ, બરાબર, પછી ફાઈવ ફાઈવ ડાય મિથાઇલ. ચલો આ કમ્પ્લીટ થઈ ગયું, સાત કાર્બન છે એટલે હેપ્ટેન, અને હેપ્ટેનના ત્રણ નંબર ઉપર શું છે, ઓલ, હેપ્ટેનના ત્રણ નંબર ઉપર શું છે, ઓલ. તો આ રીતે આપણે એના આઈયુપીએસસી નામકરણ કરી શકીએ. સમજીને આઈયુપીએસસીના નિયમોનું પાલન કરીને નામ કરવાનો પ્રયત્ન કરશો એટલે ઓટોમેટિકલી તમે નામકરણ કરતા થઈ જશો. ચલો બીજા હજી એક્સ્ટ્રા ઉદાહરણ આપણે કરીએ છીએ. ચલો હવે આપણે બીજા કેટલાક નામકરણના ઉદાહરણ શીખીએ. ચલો આ પહેલું આપણને આપ્યું છે. હવે આમાં તમે જો મુખ્ય સમૂહ આલ્ડીહાઇડ છે અને આલ્ડીહાઇડ હંમેશા છેડા ઉપરનો સમૂહ હોય, મુખ્ય સમૂહ બનશે, નંબર આપે એટલે વન ટુ થ્રી ફોર અને ફાઇવ, પાંચ કાર્બન એટલે પેન્ટ, એના ત્રણ નંબર ઉપર મિથાઇલ એટલે થ્રી મિથાઇલ, પછી પેન્ટેન આ અ દૂર કરી અને વન નંબર ઉપર હું લખશું આલ, જેને વન ન દૂર કરો તો પણ પેન્ટેનાલ લખી શકાય, કેમ કે આલ્ડીહાઇડ હંમેશા વન નંબર ઉપર જ હોય. પેન્ટેનાલની પાંચ કાર્બનની શૃંખલા, એમાં ત્રણ નંબર ઉપર શું છે, મિથાઇલ સમૂહ છે. અહીંયા પણ આલ્ડીહાઇડ છે જો, પણ આલ્ડીહાઇડ હંમેશા છેડા ઉપર હોય, મુખ્ય શૃંખલાનો ભાગ જ બનાવવો પડે, વન ટુ થ્રી ફોર અથવા વન ટુ ફોર આ શૃંખલા પસંદ કરવી પડે, ભલે શૃંખલા નાની થાય, એક બે ત્રણ ચાર પાંચ છે કે નહીં, પણ આલ્ડીહાઇડ ક્યારેય લટકતો હોઈ શકે નહીં, શૃંખલા નાની થશે તો પણ એને મુખ્ય શૃંખલાનો ભાગ જ બનાવવો પડશે, એટલે આપણી શૃંખલા કઈ થશે, આ થશે, સમજ પડે છે. એટલે બે નંબર ઉપર ઇથાઇલ ને બે નંબર ઉપર શું છે, મિથાઇલ, પહેલાં શું લખાય, ઇથાઇલ, તો ટુ ઇથાઇલ, પછી શું આવશે, ટુ મિથાઇલ, અને પછી કેટલા કાર્બન છે, ચાર, એટલે બ્યુટે વન આલ અથવા બ્યુટેનાલ લખી શકાય, ઓકે. ચલો અહીંયા પણ જો એસિડ પણ છેડા ઉપરનો સમૂહ હોય, ક્યારે પણ લટકતો ન હોય, એટલે આને પણ મુખ્ય શૃંખલાનો ભાગ બનાવવો પડે, ચાર કાર્બન થઈ ગયા, એમાં બે નંબર ઉપર મિથાઇલ એટલે ટુ મિથાઇલ બ્યુટેન
वन ओइक एसिड एमनु आईयूपीएसी नाम थशे। चलो अहीं तमे जो एसिड मुख्य समूह थशे बराबर, चार नंबर पर शू है आयोडीन एटले फोर आयोडो, शू आ ब्यूटेन वन ओइक एसिड थशे। चलो आग अहीं तमे जो मुख्य समूह कौन से, कीटोन सी डबल ओ, कीटोन मुख्य समूह बन से। नंबर आपणे आ बाजू थी आपशू 1 2 3 4 5 पांच कार्बन से। पांच नंबर पर क्लोरीन से एटले शू थशे 5 क्लोरो, पछी पेन्टेन 2-1, शू थशे पेन्टेन 2-1। अहीं बे आल्कोहोल आप्या छे तो नंबर आपे एटले घरनो सेट आ बाजू आपे तो 1-3 थाय, आ बाजू आपे तो पण शू थाय 1-3 थाय। चलो शू छे प्रोपेन, एना 1 અને 3 ઉપર શું છે બે ઓલ છે એટલે હું લખાય ડાય પ્લસ ઓલ એટલે ડાયોલ, પ્રોપેન 1-3 ડાયોલ। અહીંયા તમે જો 3 OH આપેલા છે 1-2-3 નંબર આપશો તો શું થશે પ્રોપેન, એના 1, 2 અને 3 ઉપર શું છે 3 ઓલ છે એટલે શું થશે ટ્રાયોલ, ડાય હોય તો ડાયોલ, ટ્રાય હોય તો શું થશે ટ્રાયોલ થશે। ચાલો અહીંયા બે એસિડ છે જો 1 અને 2 તો શું થઈ ગયું મૂળ આપણું શું થઈ ગયું ઇથેન, એટલે 1 અને 2 પર શું છે ઓઇક એસિડ, પણ કેટલા છે બે એટલે ડાયોઇક એસિડ થશે, ડાય પ્લસ ઓઇક એસિડ 1-2 ડાયોઇક એસિડ થશે બરાબર। સામાન્ય નામમાં એને ઓક્ઝિલિક એસિડ પણ કહેવામાં આવે છે। અહીંયા તમે જો છેડા ઉપર બંનેને લઈ લો, એસિડ હંમેશા ક્યાં હોય છેડા ઉપર, છેડા કેટલા હોય બે, બે છેડા ઉપર એક એક આવી ગયા, સેટ શું થશે 1-4 નો, તો શું થશે બ્યુટેન 1-4 ડાયોઇક એસિડ, આ રીતે એનું આઈયુપીએસી નામકરણ કરી શકાય। પણ હવે જો મુશ્કેલી થશે, બે કરતાં વધારે સી ડબલ ઓ એચ હોય ને તો સી ડબલ ઓ એચ તો હંમેશા છેડા ઉપર જ હોય, તમે જો કે 1, 2 અને 3 તો માની લો કે કોઈ પણ બેને છેડા ઉપર લેવા જઈશ તો આ બાકી રહી જશે, આ બેને લઈશ તો આ બાકી રહી જશે, આ બેને લઈશ તો આ બાકી રહેશે। તો આપણે એક ઉદાહરણ આપીએ, દાખલા તરીકે માની લો કે છોકરા કેટલા છે તો કે 3, મમ્મી રમકડા કેટલા લાવે છે તો કે 2 જ, તો અહીંયા પણ ક્રિયાશીલ સમૂહ છે કેટલા 3, છેડા કેટલા છે 2। હવે મમ્મી રમકડા 2 લાવે છે, ત્રણેય છોકરાઓ જીદ કરે છે કે ભાઈ મારે રમકડું જોઈએ, મારે રમકડું જોઈએ, તો કોને આપશે, તો મમ્મી કોઈને રમકડું આપશે નહીં, કેમ કે 2ને આપશે તો ત્રીજાને ખોટું લાગશે, 2 બીજા 2ને આપશે તો અમને ખોટું લાગશે, એટલે કોઈને ન અપાય। તો જ્યારે 3 કે એના કરતાં વધારે હોય ને ત્યારે કોઈને આપણે મુખ્ય સમૂહ નહીં બનાવે, બાકીના ભાગને લઈ લઈશું। જો કોઈને આપણે મુખ્ય શૃંખલાનો ભાગ બનાવતા નથી, કેમ કે ખોટું લાગે છે એટલા માટે। હવે આપણે નંબર આપી દે તો નંબર આપશું તો 1-2-3-4 સેટ 1-3-5 નો જ બનશે, આ બાજુ જ આપો તો પણ 1-3-5 નો જ બનશે। હવે જો કેટલા કાર્બન છે તો કે પેન્ટેન છે, એમાં 1, 3 અને 5 ઉપર ઓઇક એસિડ તો છે પણ એનો કાર્બન ગણાનો નથી, જો અહીંયા ગણાઈ જતો તો, અહીંયા તમે જો બ્યુટેનમાં કાર્બન ગણાઈ જતા હતા એટલે આપણે ઓઇક એસિડ લખતા હતા, પણ એ નથી ગણાતો માટે આપણે અલગથી બોલવું પડે કાર્બન અને ઓઇક એસિડ, એટલે શું આવશે કાર્બોક્સિલિક એસિડ, પણ કેટલા છે તો કે 3, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ। યાદ રાખજો જ્યારે કાર્બન ગણતરીમાં ન આવે ત્યારે કાર્બનને અલગથી બોલવો પડે, એટલે અહીં આપણે લખ્યું 1-3-5 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, જો ગણાઈ જાય તો ઓઇક એસિડ, ન ગણાય તો કાર્બોક્સિલિક એસિડ, આવી બધી જ થશે। જો અહીંયા હવે એના જેવું છે, આ આલ્ડિહાઇડ છે પણ છેડા ઉપર ન હોય એટલે એમાં પણ કોઈને ન લેવાય, એટલે 1-2-3 થશે, અહીંયા શું થઈ ગયું પ્રોપેન। હવે જો 1, 2 અને 3 ઉપર આ આલ સમૂહ તો છે બરાબર, પણ કાર્બન એનો ગણતરીમાં આવ્યો નથી, એટલે આને પણ શું લખવું પડે ટ્રાય કાર્બાલ્ડિહાઇડ, નકર આલ્ડિહાઇડમાં કયો સમૂહ લાગે આલ, તો ટ્રાય પ્રોપેનાલ ન કહી દઈએ આપણે, પણ એવું લખી શકાય નહીં કેમ કે એનો કાર્બન ગણતરીમાં આવતો નથી। જ્યારે 3 કે એના કરતાં વધારે હોય તો કોઈને છેડા ઉપર લેવાય નહીં, ત્યારે કોઈને ન લેવાય, એને આપણે વિસ્થાપિત તરીકે દર્શાવવા પડે, આ રીતે આપણે લખવું પડે। તમે જો અહીંયા પણ એવું જ છે, CN સમૂહ છે એ છેડા ઉપર હોય, અહીંયા તમે જો મેં 3 લખી દીધા, આ 1, 2 અને 3 થઈ ગયું બરાબર, હવે અહીંયા મેં શું લખ્યું છે પ્રોપેન, હવે પ્રોપેનના 1, 2 અને 3 ઉપર નાઇટ્રાઇલ સમૂહ તો છે, સાયનાઇડને નાઇટ્રાઇલ કહેવાય ને, પણ શું લખાય 1, 2, 3 કાર્બો નાઇટ્રાઇલ લખાય, પણ કેટલા લખશું ટ્રાય કાર્બો નાઇટ્રાઇલ, નાઇટ્રાઇલ સમૂહ ખરો પણ કાર્બન સહિતનો, કેમ કે ઓલામાં તો કાર્બન ગણાતો તો હોય, આમાં કાર્બન ગણાતો નથી, તમને એમ થાય ટ્રાય સાયનાઇડ ન લખી શકાય, પણ ટ્રાય સાયનાઇડ એ આયુપીએસી નામ નથી, કેવું છે સાદું નામ છે।
ओके એટલે આ ખાસ ધ્યાન રાખજો, કાર્બન ગણતરીમાં ન આવે તો અલગથી આપણે બોલવો પડશે. ચલો અહીંયા તમે જો OH સમૂહની ક્રિયાશીલતા વધારે એટલે 1 2 3 4 શું થશે બ્યુટ, એના 2 નંબર ઉપર ઇન અને 1 ઉપર શું છે ઓલ, બરાબર. અને ઘણીવાર બ્યુટ 2 ઇન પ્લસ ઓલ એટલે ઇનોલ પણ કહેવામાં આવે છે. અહીંયા આલ્ડિહાઇડની ક્રિયાશીલતા વધારે એટલે 1 2 3 4 અને 5 5 કાર્બન છે એટલે શું થશે પેન્ટ, એના 3 નંબર ઉપર શું છે ઇન છે ને અને 1 ઉપર શું છે આલ, એટલે આને ઇનાલ કહેવાય. 3 ઇન 1 આલ એટલે શું કહેવાય ઇનાલ કહેવામાં આવશે. ડબલ બોન્ડ કરતાં આલ્ડિહાઇડની ક્રિયાશીલતા કેવી છે વધારે છે. અહીં કિટોન સમૂહ છે ડબલ બોન્ડ કરતાં વધારે છે એટલે 1 2 3 4 અને 5 5 કાર્બન એટલે શું થઈ ગયું પેન્ટ, એના કેટલા નંબર ઉપર છે તો કે 4 નંબર ઉપર ઇન છે. જો પહેલો આવે ની કાર્બન ગણાય 4 ઇન અને શું આવશે 2 ઓન, શું થશે 4 ઇન અને 2 ઓન. આ રીતે યુપીએસસી નામ કરાય. આ કિટોન છે, આલ્ડિહાઇડ છે, આલ્કોહોલ છે, એસિડ નાઇટ્રાઇલ છે, આલ્ડિહાઇડ છે, એસિડ છે, બધાને આપણે ઉદાહરણ એક એક લઈએ છીએ. ચલો જો આમાં આલ્ડિહાઇડની ક્રિયાશીલતા વધારે 5 અને 6 કાર્બન, 6 કાર્બનના 3 નંબર ઉપર ઇન છે અને 2 નંબર ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ, બરાબર. પછી 6 કાર્બન એટલે હેક્સ થશે ને, વિસ્થાપિતને આગળ દર્શાવવો પડે. હેક્સના 3 નંબર ઉપર શું છે ઇન અને 1 ઉપર શું છે આલ, એટલે આને પણ ઇનાલ કહેવાય. ઇન પ્લસ આલ સંયુક્ત રીતે બોલે, અલગ બોલો તો કોઈ વાંધો નથી. ચલો આમાં 2 આલ્ડિહાઇડ છે, જો પણ આ બાજુ નંબર આપવા પડશે કેમ કે ડબલ બોન્ડ નજીક પડે છે. કેટલા કાર્બન છે 5, આમાં કાર્બન ગણાઈ ગયા. જો પેન્ટ 2 ઉપર શું છે ઇન છે ને અને 1 4 ડાયાલ, સોરી 1 5 શું આવશે ડાયાલ, 1 અને 5 ઉપર શું છે 2 આલ છે એટલે શું લખાય ડાયાલ લખી શકાય. અહીંયા પણ તમે જો એસિડ આપેલો છે 1 2 3 4 4 કાર્બન એટલે શું થશે બ્યુટ 2 ઇન, બ્યુટ 2 ઇન, પછી શું થશે 1 4 ડાયોઇક એસિડ, આનું નામ શું થશે 1 4 ડાયોઇક એસિડ. બ્યુટ 2 નંબર ઉપર ઇન છે અને 1 4 ઉપર શું છે ડાયોઇક એસિડ છે. અહીંયા તમે જો આને ભૂલી જાઓ તો આને શું કહે સાયક્લોહેક્ઝેન, એમાં શું છે ટ્રિપલ બોન્ડ છે એટલે સાયક્લોહેક્ઝાઇન કહેવાય. આઇન લાગશે ને, પણ તમે જો નંબર આપો તો 1 2 આખી ટ્રિપલ બોન્ડને આપણે નંબરિંગમાં લોવેસ્ટ નંબર મળવા જોઈએ. તમને એમ થાય અહીંથી આમ નજીક પડે એ રીતે ન અપાય, પણ ટ્રિપલ બોન્ડને આપણે લોવેસ્ટ નંબર મળે ને એ રીતે આપવા પડે. એટલે 1 2 3 થશે. 3 નંબર પર જો 1 કાર્બન 2 કાર્બન ને 3 કાર્બન તો કેવો પ્રોફાઇલ છે, નોર્મલ પ્રોફાઇલ છે ને, સીધી શૃંખલા છે. જો CH3 CH2 CH2 તેમ નામ શું થશે નોર્મલ પ્રોફાઇલ, પણ ક્યાં લાગેલો છે 3 નંબર ઉપર, 3 નોર્મલ પ્રોફાઇલ, બરાબર. પછી શું આવશે સાયક્લો હેક્ઝાઇન, હેક્ઝાઇન આઇન લાગેલો છે, ટ્રિપલ બોન્ડ છે છે. અહીંયા તમે જો આ કાર્બન છે ને સી ડબલ એટલે આલ્ડિહાઇડ સમૂહ છો, આ તો હાઇડ્રોજન છે 1 2 અને 3, આ તો ક્લોરિન છે જો, એટલે શું નામ થશે 3 ક્લોરો છે. 3 કાર્બન એટલે પ્રોપ 1 સોરી પ્રોપેન 1 આલ થશે, અથવા પ્રોપેન આલ પણ કહી શકીએ આપણે. આલ્ડિહાઇડ સમૂહ છે, 3 નંબર પર શું છે ક્લોરિન છે. અહીંયા તમે જો કે 1 2 3 4 અને 5 પેન્ટેન નાઇટ્રાઇલ છે ને, નાઇટ્રાઇલ સમૂહ પેન્ટેન નાઇટ્રાઇલ, પણ 3 નંબર ઉપર શું છે મિથાઇલ, એટલે નામ થશે 3 મિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ અથવા 1 નાઇટ્રાઇલ, 1 નંબર ઉપર છે એટલે આ રીતે લખી શકાય. ચલો આમાં તમે જો કે આ બાજુ નંબર આપશો એટલે 1 2 3 4 5 6 અને 7 હેપ્ટેન છે, 3 ઉપર ક્લોરિન અને બ્રોમિન છે, તો પેલા બ્રોમિન લખે તો 3 બ્રોમો 3 ક્લોરો હેપ્ટેન આવું થશે. અહીંયા તમે જો ગણનો સેટ જોવો પડશે એટલે અહીંયા 1 2 3 4 5 6 અને 7 કોઈ ક્રિયાશીલ સમૂહ છે નહીં, ખાલી 2 અને 5 ઉપર કોણ છે મિથાઇલ સમૂહ છે, એટલે શું થશે 2 5 ડાય મિથાઇલ હેપ્ટેન આ રીતે લખી શકાય. અહીંયા તમે જો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે નંબર આપો તો 1 2 3 આલ્કોહોલ તો લટકતો સમૂહ હોય ને, તો શું થશે પ્રોપેન 2 ઓલ, શું થશે પ્રોપેન 2 ઓલ. અહીંયા તમે જો એસિડને 1 નંબર આપો 2 3 અને 4 4 કાર્બન એટલે શું થશે બ્યુટેન, બ્યુટેનના 1 નંબર પર શું છે એસિડ, તો એને શું થશે બ્યુટેન 1 ઓઇક એસિડ, અથવા તો એને બ્યુટેનિક એસિડ પણ કહેવામાં આવે છે. 1 લખો કે ન લખો એસિડ તો હંમેશા ક્યાં હોય છેડા ઉપર આપણે જોવા મળે છે, તો આ રીતે આપણે એનું નામકરણ કરી શકીએ.
चलो त्यार पछी जो आमनी आपणे वात करीए तो आमां जो कीटोन समूह छे सी डबल ओ नंबर आपो तो बे बाजु सरखुं छे 3, 4, 5, 6 अने 7 सात कार्बन एटले शुं थशे हेप्टेन पछी 4 ओन आ रीते थशे अहींया तमे जो एमाइड छे 1, 2, 3, 4 छे ने चार कार्बन एटले शुं थयुं ब्यूटेन ब्यूटेनना वन नंबर पर ब्यूटेन वन एमाइड पाछळ एमाइड प्रत्यय लागशे તમે જો એમાઇડ સમૂહ છે પાછળ કયો લાગે એમાઇડ પ્રત્યે જે આપણે નિયમો શીખ્યા છે ક્રિયાશીલ સમૂહ છે એના પ્રત્યયપૂર્વક આપણે ખબર હશે તો આ બધા નામકરણો સરળતાથી આપણે કરી શકીશું તમે જો અહીંયા ઇથર આપેલો છે ક્રિયાશીલ સમૂહ પહેલાં ઓળખી લેવાનો ઇથરમાં બે સરખા છે એટલે કોઈ પણ એકને ભેળવી દીધો નામ હું થશે ઇથોક્સી અને પાછળ હું લખાય ઇથેન ઇથોક્સી ઇથેન અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 પાંચ કાર્બન છે એટલે હું થશે પેન્ટેન બરાબર અને નાઇટ્રાઇલ સમૂહ છે એટલે નામ આવશે પેન્ટેન વન નાઇટ્રાઇલ થશે અહીંયા તમે જો એસ્ટર સમૂહ આપેલો છે હવે જો આ એસ્ટર છે તો મેં તમને કીધું આને પહેલાં લખાય આને ઓએટ લાગશે કાર્બન તરફના ભાગને શું લાગે ઓએટ તો નામ આવશે મિથાઇલ બ્યુટેનોએટ કેમ કે કેટલા કાર્બન છે 1, 2, 3, 4 છે ને કાર્બન સહિતના ભાગને ઓએટ લાગશે અને આગળનો ભાગ શું લખાય મૂળ તરીકે લખી શકાય આ પ્રેક્ટિસ કરજો એટલે તમને આવડશે આમાં જો આલ્કોહોલની ક્રિયાશીલતા વધારે 1, 2, 3, 4, 5 અને 6 છ કાર્બન એટલે હેક્સ બરાબર એમાં બે નંબર ઉપર આઈન અને ચાર નંબર ઉપર ઇન પણ પહેલાં હું લખાય ઇન એટલે 4 ઇન 2 આઈન અને 1 ઓલ આવું આવી પેશી નામ થશે છ કાર્બનની શૃંખલા એમાં ચાર નંબર ઉપર ઇન બે નંબર ઉપર આઈન અને વન નંબર ઉપર શું છે ઓલ ઓલ તો છેલ્લે લખાય મુખ્ય સમૂહ છે પણ આઈનને ઇનમાં પહેલાં કોણ લખાય ઇન અને પછી હું લખાય આઈન લખાય ઓકે ચલો અહીંયા તમે જો છ કાર્બન એટલે સાયક્લોહેક્ઝેન છે એના પર કોણ છે કીટોન સમૂહ એટલે એને હું લગાવી જો વન નંબર જો એટલે લખવાની જરૂર છે નહીં પણ ઓન લગાડજો એટલે નામ થશે સાયક્લોહેક્ઝેનોન કીટોન છે ને અહીંયા આલ્કોહોલ છે તો આનું નામ શું થશે સાયક્લોહેક્ઝેનોલ આલ્કોહોલ છે એટલે ઓલ લાગશે આ તમે જો સિમ્પલી શું છે સાયક્લોહેક્ઝેન છે આ શું છે સાયક્લોબ્યુટેન છે અને આ શું છે સાયક્લોપ્રોપેન છે તમે જો આ સાયક્લો ત્રણ કાર્બન એટલે પ્રોપેન બરાબર આ શું થશે સાયક્લોબ્યુટેન અને આ છ કાર્બન રિંગ્સ એટલે શું થશે સાયક્લોહેક્ઝેન ઓકે તો આ રીતે આપણે કેટલાક આયુપીએસસી નામકરણની શું કરી શકાય પ્રેક્ટિસ કરી શકાય જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલું આયુપીએસસી નામકરણ સારી રીતે કરી શકશો ખૂબ જ જરૂરી છે પ્રેક્ટિસ કરજો કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો મને ફોન કરીને તમે પૂછી શકો છો બીજી વસ્તુ કે આજે મેં 60 જેટલા આયુપીએસસી નામકરણ કર્યા છે એ નામકરણની પીડીએફ એટલે કે ફાઇલ હું તમને વોટ્સઅપમાં સેન્ડ કરી દઈશ તમારે જોઈને પ્રેક્ટિસ કરવાની છે બરાબર પહેલાં સમજી લેજો અને જાતે પછી પ્રયત્ન કરવાનો પ્રયત્ન જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું ઓકે ચલો નેક્સ્ટ ટાઈમ પછી આપણે એક નવો પોઈન્ટ ભણીશું સમઘટકતા જે નેક્સ્ટ સેશનની અંદર આપણે વાત કરીશું